नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 मा घरे शीखिए जून 2020 नो जे पुस्तिका तमने मळेली छे, बराबर ने, एनी अंदर गणितनी जे प्रवृत्तिओ आवे छे ए प्रवृत्तिओ 8 थी 16 સુધીની છે, માં જુદી જુદી બધી પ્રવૃત્તિઓ આપી છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર। તમે તમારું જે આ ઘરે શીખી પુસ્તક છે એ પુસ્તક અને પેન સાથે લઈને બેસવાનું છે, અને અહીંયા હું જે રીતે શીખવાડું એ પ્રમાણે તમે પણ લખતા જજો, જે હું તમને જાતે કહું એ તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો, બરાબર। અને ધ્યાન તમારું છે એ અહીંયા હોવું જોઈએ, અને વિડીયો છે એ આખો જોશો તો જ તમને બધી જ બાબતોનો ખ્યાલ આવશે, બરાબર। તો આપણે પ્રવૃત્તિ 8 ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાક આપણને અંક આપેલા છે, એટલે કે સંખ્યાઓ આપણને આપેલી છે, તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર એ સંખ્યાઓ છે એ તમે જોઈ શકો છો, બરાબર ને। એને શું કીધું છે કે સૌથી નાની સંખ્યા પહેલા મૂકવાની છે અને સૌથી મોટી સંખ્યા છેલ્લે મૂકવાની છે, એટલે કે આપણે સૌથી નાની પછી એનાથી મોટી એનાથી મોટી એનાથી સૌથી મોટી એ પ્રમાણે આપણે ચડતા ક્રમની અંદર સંખ્યાઓ છે એને ગોઠવવાની છે। મેં અહીં તમને કેટલાક ઉદાહરણો કીધા છે, એમાં વચ્ચેનો બી છે બાકી રાખ્યો છે, કારણ કે એ અને બી બંને સરખા છે, સી ડી બે સરખા છે, ઈ એફ બંને સરખા છે, જી અને એચ બંને સરખા છે। અહીં તમને પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે તમે કેવી રીતે કર્યું, તમે ગોઠવી તો દેશો કે ભાઈ કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે, તમે ગોઠવી શકશો, પણ એની એક ચોક્કસ પદ્ધતિ છે અને એ પદ્ધતિ આપણે સમજવાની જરૂર છે, કારણ કે ઘણી વખતે સીધે સીધો આપણે જવાબ આપી દઈએ તો કેટલાક દાખલા એવા પણ હોય છે કે જેની અંદર આપણે સીધે સીધો જવાબ આપી શકતા નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા કેવી રીતે શીખવાડવામાં આવે છે। પહેલો પ્રશ્ન છે કે એ અને બી માં સંખ્યા સૌથી નાની અને કઈ સંખ્યા સૌથી મોટી તે તમે કેવી રીતે નક્કી કર્યું, તો એનું એક ઉદાહરણ લખ્યું છે, એમાં રકમો આપી છે આપણને કે 4254, 5786, 3658, 6784। તો આ રકમ તમે સીધી રીતે કહી શકીએ, તમે સીધી રીતે કહી શકશો કે સૌથી નાની સંખ્યા કઈ છે, બરાબર ને। તો તમે કહી શકશો કે 3658, પણ આપણે એ રીતે સીધું તો આવડે છે, અહીંયા ધ્યાન રાખવા કેવી રીતે આપણે શીખવાનું છે, તો આપણે હંમેશા ડાબી બાજુએ પહેલો અંકની સરખામણી કરવાની, બધા અંકમાં ડાબી બાજુએ જે સૌથી પહેલો અંક છે એની સરખામણી કરો, બરાબર ને। તો આનો અંક 4 છે, આનો 5 છે, આનો 3 છે અને આનો 6 છે, આમાંથી સૌથી નાનો અંક કયો, તો 3, તો એ સૌથી નાની સંખ્યા કહેવાશે, 3658 એ સૌથી નાની સંખ્યા થઈ ગઈ। બાકી કઈ વધી, આ સંખ્યા આવી ગઈ, બાકી કઈ સંખ્યા 3 વધી, હવે એ 3 માંથી સૌથી પહેલો અંક કયો નાનો છે, તો આપણે જોઈએ તો ભાઈ 4, તો એના પછીની મોટી સંખ્યા થઈ 4258, તો બીજી પણ આવી ગઈ, હવે બાકી 2 વધી, એમાંથી આપણે એ બંનેમાંથી નાની સંખ્યા શોધવાની છે, તો પહેલો અંક સરખાવો 5 અને 6, તો 5 નાનો અંક થયો, તો આ જે સંખ્યા છે એ નાની થશે, એટલે 5786, બરાબર। હવે બાકી કઈ વધી, આ પણ પૂરી થઈ ગઈ, હવે બાકી કઈ વધી, 6784, તો એ 6784 એ સૌથી મોટી સંખ્યા કહેવાશે। તો આ રીતે આપણે ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવી શકાય, બરાબર। તો એમાં જવાબ શું લખી શકીએ આપણે કે ભાઈ જમણી જે ડાબી બાજુ છે એ ડાબી બાજુના સૌથી પ્રથમ અંકની સરખામણી કરીને સૌથી નાની સંખ્યા ને સૌથી મોટી સંખ્યા નક્કી કરવામાં આવે છે, બરાબર ને। ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે કે ભાઈ બીજા પ્રશ્નમાં તમે સૌથી મોટી સંખ્યા ને સૌથી નાની સંખ્યા કેવી રીતે નક્કી કરો છો, તો એમાં પણ આ જ પદ્ધતિ પ્રમાણે હે ને। તો પહેલા સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ ડાબી બાજુએ સૌથી સંખ્યાને સરખાવીશું, બરાબર, તો 4 4 4 4, તો આ તો ભાઈ ડાબી બાજુ બધી જે પ્રથમ સંખ્યા છે તો સરખી થઈ, કેવી રીતે નક્કી કરવી હવે ખબર પડે, હે બધા સરખા છે, તો
આપણે નક્કી કરી શકતા નથી તો શું કરવું? હવે ગભરાવાની જરૂર નથી. તો હવે આપણે એના પછીનો જે અંક આવે ને એને સરખાવવાનો, એટલે કે એના પછીના બીજા નંબરમાં જે અંક આવે છે એને સરખાવો. એટલે કે આપણે 8, 5, 1 અને 5 હવે આમાં આ જે અંક છે એને સરખાવવાથી સૌથી નાનો અંક કયો છે? બરાબર ને? તો સૌથી નાનો અંક કયો થશે? ચલો 8, 5, 1 અને 5 માં સૌથી નાનો અંક કયો થયો? 4125. તો એ સૌથી નાની સંખ્યા કહેવાશે. તો અહીંયા આપણે લખી શકીએ સૌથી નાની સંખ્યા 4125. હવે એ અંક જતો રહ્યો, બાકીના ત્રણ અંક જે વધ્યા, સંખ્યા વધી, એને સરખાવો, બીજો અંક સરખાવો એમાં. તો બીજા અંક તમે જોઈ શકો છો કે 8, 5 અને 5. એ હવે પ્રોબ્લેમ થયો, 8 અને 5 અને 5 એ તો 5 અને 5 બે સરખા થયા. હવે શું કરવું? બંને સંખ્યા તો એક જ જગ્યાએ લખી ન શકીએ. તો હવે પછી શું કરવાનું? એના પછીનો ત્રીજો અંક છે એ સરખાવવાનો છે. તો ત્રીજો અંક સરખાવીએ તો આપણે જોવાનું આ બે માં સરખાવવાનો છે, આને તો સરખાવવાનો નથી. તો આ બે ને સરખાવીએ આપણે, તો અહીંયા 6 છે ને અહીંયા 2 છે. તો કયો અંક નાનો થયો? 6 નાનો કે 2 નાનો? હે, તો 2 નાનો થશે ને. તો આપણે શું કરીશું? 2 નાનો થયો માટે આ બીજા નંબરની સંખ્યા બનશે, એટલે કે 4521. હવે 2 વધી, એમાં બીજા અંકમાં નાની સંખ્યા કઈ છે? 5. તો 4568. અને છેલ્લે કઈ વધી? 4825. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રથમ અંક જો સમાન થાય તો એના પછી જે અંક આવે છે એની સરખામણી કરવાની, અને એમાં જે સૌથી નાનો અંક હોય તો એ સૌથી નાની સંખ્યા કહેવાશે. અને સરખા થતા હોય, હજુ પણ જો બીજા નંબરમાં સરખા થાય, જેમ આમાં સરખા થાય બંનેમાં, તો બીજા નંબરમાં પણ સરખા થાય છે, તો આપણે એના પછીનો ત્રીજો અંક છે એની સરખામણી કરવાની. તો ત્રીજા અંકમાં તમે જોઈ શકો છો 6 અને 2, તો નાની સંખ્યા કઈ થઈ? 2. તો આ નાની સંખ્યા થવાની. ત્રીજા નંબરમાં 4568 અને સૌથી મોટી સંખ્યા 4825. તો આ રીતે આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા સરખામણી કરી શકાય. એટલે કે જો આપણે આમાં પ્રશ્ન પૂછ્યો છે તમને કે ભાઈ સી અને ડી માં તમે સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ રીતે નક્કી કરો છો, તો આપણે લખી શકીએ કે ભાઈ પ્રથમ અંક સમાન આવે છે માટે એના પછીના અંક આવતો હોય એની સરખામણી કરીને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આપણે બનાવીએ છીએ. બરાબર ને? એના પછી ને ઈ છે, એમાં પણ એ જ રીતે આપણે જોઈએ. હે ને? તો પ્રથમ અંક તમે જોઈ શકો છો બધામાં કેવો છે? સરખો છે, એટલે હજુ આપણે નક્કી કરી શકતા નથી કે કઈ સંખ્યા મોટી છે. તો આપણે બીજો અંક એના પછી આવતો હોય એને સરખાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર ને? તો બીજા નંબરમાં જે છે એ 4, 4, 4, 4, હજુ બીજા નંબરમાં છે એ પણ સરખો થાય છે, એટલે હજુ આપણે નક્કી કરી શકતા નથી. બરાબર? તો હવે આપણે એના પછી ત્રીજા નંબરનો જે અંક છે એને આપણે સરખાવીશું. તો ત્રીજા નંબરમાં અંક કયો છે? 1, 7, 6, 8. બરાબર ને? તો હવે શું કરીશું કે ભાઈ ત્રીજા નંબરનો અંક જુઓ, એમાં સૌથી નાનો અંક કયો? તો 1. તો આ સૌથી નાની સંખ્યા થઈ જશે. બરાબર? તો આ અંક ગોઠવાઈ ગયો. હવે આ ત્રણમાં સૌથી નાનો અંક કયો? તો 7, 6 અને 8 માં નાનો અંક કયો? 6. તો 4465. બરાબર? એના પછી બાકીના બે વધ્યા, એમાં આ ત્રીજો અંક છે એમાં કયો નાનો છે? 7. તો 4479. ત્યાર પછી વધી ગઈ 4482. તો આ રીતે આપણે ચડતો ક્રમ છે એ નક્કી કરી શકીએ છીએ. છેલ્લામાં પણ તમે જોઈ શકો, તમે જવાબ શું લખશો તમે કે ભાઈ ક્રમશઃ અંકોને સરખાવવાથી આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા છે એ નક્કી કરી શકાય છે અંકોની સરખામણીથી. આની અંદર પણ તમે જોઈ શકો છો કે પ્રથમ ત્રણ અંકો છે દરેકમાં સરખા છે. બરાબર ને? પ્રથમ ત્રણે ત્રણ અંક દરેકમાં સરખા છે,
तो त्रण अंक सरखावशु त्यां सुधी आपणे कई संख्या मोटी अने कई संख्या नानी ए नक्की करी शकता नथी। तो चौथो अंक सरखाव, तो चौथा अंक में तमे जोई शको छो कि 9, 5, 7 अने 4 एमां नानी संख्या कई, 4 छे नानी संख्या थई, एटले 9994 नानी संख्या थशे। पछी आ त्रण वध्या एमांथी नानी संख्या नानो अंक कयो छे 5 बराबर ने, तो आपणे 9995 एना पछी 9997 आ आवी गया, आ बेमांथी सरखाओ तो 9997 पण आवी गया, હવે 9999 તો આ રીતે આપણે એનો ચડતો ક્રમ છે નક્કી કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તો આ G અને H માં જે જવાબ લખવો હોય તો આપણે લખી શકીએ કે ભાઈ G અને H માં અંતિમ અંક કે જે છેલ્લો અંક છે એના આધારે નક્કી કરી શકાય છે કે કઈ સંખ્યા સૌથી મોટી અને કઈ સંખ્યા સૌથી નાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, એ તમને રકમ આપી છે, કેટલા અંકો આપેલા છે આપણને? 8 અંક આપેલા છે, 8 સંખ્યાઓ છે। તમે તમારી જાતે હવે પ્રયત્ન કરી અને જાતે તમે લખજો બરાબર, મેં જે શીખવાડ્યું છે એ પ્રમાણે પ્રથમ અંકની સરખામણી કરો, એમાં જે નાનો હોય એ પહેલા લખો બરાબર, પછી એનાથી મોટો એ બીજો લખો, આ રીતે સરખામણી કરતા જાઓ, ઉપર લીટી કરતા જાઓ જે લખાઈ જાય તે બરાબર। હવે બીજી એક આ પ્રવૃત્તિની અંદર છે કે તમને કોઈ પણ 4 અંક આપ્યા હોય અને એ 4 અંકની મદદથી તમારે મહત્તમ કેટલી સંખ્યાઓ બને છે એ તમારે બનાવવાની છે બરાબર। તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 4 સંખ્યાઓ 1, 2, 3 અને 4, પ્રવૃત્તિ 9 છે। હવે તમે જો પ્રવૃત્તિ 8 પૂરી થઈ ગઈ, હવે પ્રવૃત્તિ 9, તો પ્રવૃત્તિ 9 ની અંદર તમને પહેલા તો નાનાથી મોટા ક્રમમાં જે ગોઠવણા કીધા છે એ તમારે ગોઠવવાના છે, તો તમે ગોઠવી દેજો। પછી એવું કીધું છે કે તમને 4 અંક આપેલા છે અને 4 અંકોવાળી તમારે જુદી જુદી સંખ્યાઓ બનાવવાની છે, તમે કેટલી સંખ્યાઓ બનાવી શકો છો બરાબર એ જોવાનું છે। તો તમને અહીંયા એક સમજ આપી દઉં કે કેટલી સંખ્યાઓ બને બરાબર ને, પછી બીજા કોઈ પણ 4 અંક લઈને તમે તમારે જાતે સંખ્યાઓ તમારે બનાવવાની છે બરાબર। તો અહીંયા આપણે જોઈએ કે કઈ કઈ સંખ્યાઓ બને છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અને બુક છે તમારે જાતે અંદર લખતા જજો કે જેથી તમને ખબર પડે કે પછીના 4 અંક હું તમને આપીશ અને તમારે પછી એ લખવાના છે, તમારી જાતે કેટલી સંખ્યાઓ બને છે એ નક્કી કરવાનું છે। તો અહીંયા મને 1, 2, 3 અને 4 4 અંક આપેલા છે, એટલે હું સીધા એક પહેલી રકમ બનાવીશ કે ભાઈ 1234 પહેલો સંખ્યા બની ગઈ બરાબર ને। હવે બીજી સંખ્યા બનાવી છે મારે, તો હું શું કરીશ કે પહેલો ને બીજો એમને રહેવા દઈશ, પણ ત્રીજો ચોથો જે છે એનો ક્રમ બદલી દઈશ બરાબર ને, ધ્યાન રાખજો બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજી લેજો બરાબર। તો પહેલો બીજો એમને જ રાખવાનો છે અત્યારે, હા આપણે શું કરીશું ત્રીજો અને ચોથો અંક બદલી દઈએ, એટલે 1243 થઈ ગયા બરાબર। હવે શું કરીશું આપણે, હવે અહીંયા જે 3 છે બરાબર, એ 3 ને આપણે 2 નંબરમાં લાવી દઈએ અને 2 છે એને 3 નંબરમાં લઈ જઈએ, એટલે કે 1200 એટલે 1002 છે ને 3 માં લઈ દઈએ, 1300 2 છે એ 3 ની જગ્યાએ, એટલે 24। તમારે ત્રીજા અંકમાં પહેલું અને ચોથાનું સ્થાન બદલવાનું નથી, બીજા ત્રીજાનું બદલવાનું છે બરાબર। હવે આ એક કેટલા છે 13, તો 13 તો લખી જ દેવાના છે આપણે, 13 તો લખી દેવાના। હવે બાકીના જે 2 અંક રહ્યા એનો ફેરફાર કરો તો કઈ સંખ્યા બનશે, 1342। કયા અંક ફેરફાર કરીએ છે ખાસ ધ્યાન રાખજો, તો આ પણ સંખ્યા મળી ગઈ બરાબર। હજુ કઈક ફેરફાર જે થશે, કયો ફેરફાર કરવાનો તમે જો કે બીજા નંબરમાં હજુ કઈ સંખ્યા બાકી છે, 4 નંબર બાકી રહ્યો બરાબર ને, તો 4 ને આપણે આ બાજુ લઈ દઈએ, 2 ને છે એ 4 ની જગ્યાએ લઈ જઈએ, તો 4 આવી જશે એટલે 1432। તો અહીંયા ચોથી આગળની સંખ્યા છે 1432। હવે 14 એમને એમ રાખવાના, 3 અને 2 ને બદલવાના,
14 છે એમ એમ રાખી 3 અને 2 બદલો એટલે 1423 બરાબર ને તો આ રીતે 1 2 3 4 5 અને 6 સંખ્યા બની હજુ બીજી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આની અંદર 1 છે એ બધામાં તમે જો પહેલો જ અંક છે બરાબર ને બધામાં 1 પહેલા છે બરાબર અને આપણે આ ત્રણ અંકોનો શું કર્યો બદલ્યા છે હવેની સંખ્યામાં શું કરીશું 2 ને પહેલા લાવી દેશું 1 ને બીજા નંબરમાં લઈ જઈએ એટલે કે 2134 હવે આના આધારે બીજી 6 સંખ્યાઓ બનશે બરાબર તો જોઈએ હવે 2 ને 1 એટલે 21 એમને એમ રાખવાના અને આ બંને બદલી નાખો એટલે 4 3 બરાબર હવે આપણે 1 અને 3 ને બદલી દઈએ એટલે 3 પહેલા આવી જશે 1 છે એના પછી જશે તો 2314 23 એમને એમ રાખવાનું તો અહીંયા એક યાદ રાખવાનું છે કે પહેલો અંક છે એ બદલાતો નથી જોવામાં બરાબર ક્યારે બદલવાનો કે જ્યારે 6 નું જૂથ બની જાય પછી બદલવાનું છે ત્યાં સુધી આપણે 3 અંક બદલતા જવાના છે હવે 2000 અને 314 આવી ગયા હવે 23 વાળી હજુ એક રકમ બનશે 4 ને આ બાજુ લાવો 1 ની બીજી બાજુ લઈ જાઓ એટલે 41 બરાબર હવે અહીંયા તમે જો 2 1 આવી ગયા 2 3 આવી ગયા કોણ બાકી રહ્યું 4 બાકી રહ્યું તો 2 4 2 4 લઈ લેવાના અને 3 1 અને 3 અને છેલ્લી સંખ્યા 2431 બરાબર હવે પછીની સંખ્યા બનાવવી હોય તો અહીંયા આપણે શું કર્યું કે ભાઈ 2 1 આવી ગયા કોણ બાકી છે પહેલો અંક લાવવામાં 3 તો પહેલા અંકમાં આપણે 3 મૂકીશું અને બાકીની સંખ્યા અમે મૂકી દઈએ બરાબર હવે બે આંકડા સરખા રહેવા જોઈએ તો 31 એમ ના એમ આ બે બદલો એટલે 4 3 હવે 1 1 આવી ગયો હવે 3 ને આ બદલાવી દો એટલે 33 14 એટલે 3314 આ બે બદલો એટલે 3341 3 આવી ગયા હવે કઈ બાકી રહે 4 તો 34 થવાના 34 13 34 13 આ બે બદલો 34 31 બરાબર ને કેટલી 6 થઈ ગઈ 1 2 3 4 5 અને 6 હવે આપણે હજુ 1 બાકી રહ્યો 3 આવી ગયા હવે 4 બાકી રહ્યા 1 નંબરમાં 4 બાકીની રકમ એમના એમ 4213 બરાબર 42 એમને એમ રાખવાના આ બે બદલી દેવાના 3 1 હવે આપણે 3 આ બદલાવી દઈએ એટલે 4321 4312 આ બે બદલવાના હવે 43 આવી ગયા તો એ તમે જો 2 આવી ગયા 3 આવી ગયા કયા બાકી રહ્યા 1 બાકી રહ્યો એટલે 4 તો એમને એમ જ 1 મૂકી દેવાનો બાકી કઈ વધ્યા 2 3 2 અને 3 આ બેનો પાછો ફેરફાર કરો 4132 તો આ રીતે આપણે 4 અંકથી કુલ કેટલી બની 6 6 6 6 એટલે 24 સંખ્યાઓ બને છે તો આ રીતે તમારે જાતે કોઈ પણ 4 અંકનો ઉપયોગ કરી અને સંખ્યાઓ તમારે બનાવવાની છે બરાબર અને એમાં આ જે 24 છે એમાંથી તમારે કઈ સંખ્યા મોટી બને કઈ સંખ્યા નાની બને એ પણ તમે નક્કી કરી શકો છો અહીં તમને એક આંકડા આપું છું તમારી જાતે સંખ્યા બનાવવાનો પ્રયત્ન કરજો 4 7 9 2 આ 4 આંકડા આપ્યા છે તમારે જાતે આવી 24 સંખ્યાઓ તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર તો મિત્રો પ્રવૃત્તિ 10 છે એ તમે જુઓ કે એની અંદર તમને મેં અત્યારે શીખવાડી બરાબર કે 4 અંકની કેટલી સંખ્યાઓ બને અને કેવી રીતે બનાવવામાં આવે છે એ પ્રવૃત્તિ 10 ની અંદર તમને 4 અંક આપેલા છે 5 6 7 અને 8 જે તમે તમારી બુકની અંદર જોઈ શકો છો બરાબર અને એના આધારે તમારે જાતે 24 સંખ્યાઓ જે બને છે એ તમારી જાતે બનાવવાની છે બરાબર ને તમને આવડશે મેં શીખવાડ્યું છે એ પ્રમાણે તમારે કરવાનું છે બરાબર